गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा कोरोना महामारी ने पगले धोरण 10 अने 12 नी परीक्षा रद्द करी दरेक विद्यार्थियों ने मास प्रमोशन थी पास करवानी जाहेरात बाद मंगलवारे रात्रे परिणाम जाहेर करता पाटण जिला में 19,696 विद्यार्थियों ने 5 प्रमोशन आपी जे ते शाळाओं ने परिणाम आपता बुधवारे सवारे परिणाम जाणवा उत्सुक विद्यार्थियों पोतपोतानी शाळाओं में उमटी पड्या हता। वैश्विक कोरोना महामारी ने पगले गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा धोरण 10 नी परीक्षा रद्द करवामां आवी हती અને ધોરણ 9 તેમજ શાળાના મૂલ્યાંકનને આધારે દરેક વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ વેબસાઇટ ઉપર મૂકવાને બદલે જે તે શાળાઓ જ વેબસાઇટ ઉપર પરિણામ જોઈ શકે તેવું આયોજન કરી મંગળવારે રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લામાં કુલ 19,696 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે, જેમાં A1 ગ્રેડમાં 228, A2 ગ્રેડમાં 769, B1 ગ્રેડમાં 1,617, B2 ગ્રેડમાં 2,845, C1 ગ્રેડમાં 4,063, C2 ગ્રેડમાં 4,743 અને D ગ્રેડમાં 5,431 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે। પરિણામ જાહેર થયા બાદ બુધવારે વિદ્યાર્થીઓ પોતાની શાળાઓમાં પરિણામ મેળવવા પહોંચ્યા હતા। શાળાઓમાં પરિણામ લેવા આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે માસ પ્રમોશનથી તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર અસર પડી છે। જો પરીક્ષા લઈ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોત તો તેજસ્વી વિદ્યાર્થીઓને પરિણામમાં ફાયદો થયો હોત। પાસ થનાર વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવા પ્રવેશ મેળવવા જણાવ્યું હતું। ધોરણ 10માં છું, મારે 96.50% રિઝલ્ટ આવ્યું છે। હવે ભવિષ્યમાં હું 11 સાયન્સ લઈને કોમ્પ્યુટર સાયન્સમાં ગોલ રાખું છું અને એમાં સારું પરફોર્મન્સ કરું એવી આશા છે। સારું ફીલ કરું છું કે 12 આવ્યા, પણ આના કરતાં માસ પ્રમોશન આપ્યા વગર એક્ઝામ લઈને એક્ઝામ દીધી હોત તો રિઝલ્ટ સારું આવત એવી અપીલ કરું છું। કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના કારકિર્દી માટે મહત્વની એવી ધોરણ 10ની પરીક્ષાનું માસ પ્રમોશન સાથે પરિણામ જાહેર કરાતા કેટલાક વિદ્યાર્થીઓ આ પરિણામથી ખુશ હતા તો કેટલાક વિદ્યાર્થીઓ નાખુશ હતા।